સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓને અપાતા ભોજનમાંથી નીકળી કાંકરી. હોસ્પિટલ કમિટીના ચેરમેન મનીષા આહિરે સરપ્રાઇઝ વિઝિટ કરી. દર્દીઓને અપાતા ભોજનની તપાસ કરાતા તેમાંથી કાંકરી મળી આવી. બેદરકારી બદલ ત્યાં હાજર જવાબદાર અધિકારીઓને ખખડાવ્યા. સુરતના અડાજણમાં પ્રેમલગ્ન કરનાર 22 વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. પતિ નોકરીએ ગયા ત્યારે નેહાબેન નામની પરિણીતાએ 4 વર્ષની દીકરી સામે જ આત્મહત્યા કરી લીધી. પરિણીતાના પરિવારજનોએ સાસરિયાઓ પર આરોપ લગાવ્યા. મૃતકના પિતા અનુસાર કામ બાબતે સાસુ અને દિયર માનસિક ત્રાસ ગુજારતા હતા. 2 દિવસ પહેલા જ તેણે ફોન પર આપવીતી કહી હતી.